આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના એમએલએ ચેતર વસાવા તેમની પત્ની પીએ અને ખેડૂતો સામે ગુનો નોંધવામાં આવતા હાલમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. તેમના સમર્થનમાં ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન આપી રજૂઆતો કરાઈ હતી. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા તેમના પત્ની પીએ સહિત અન્ય 8 જેટલા લોકો સામે નર્મદા પોલીસે ગંભીર પ્રકારના ગુનો નોંધ્યા છે, જેમાં ચેતર વસાવાના હાલમાં અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. ત્યારે નર્મદા પોલીસે તેમના પત્ની પીએ સહિત 3ની અટકાયત કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આ બનાવ બનતા સાથે સ્થાનિક સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો. આ મામલે આદિવાસી સમાજ દ્વારા સમગ્ર ડેડિયાપાડા પંથકમાં સ્વૈચ્છિક બંધ પાડવા માટે એલાન કરવામાં આવ્યું હતું. આ બંધના એલાનને સમર્થન પણ મળી રહ્યું હોય તેવી વિગતો જાણવા મળી રહી છે. ત્યારે ચેતર વસાવાના સમર્થન સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર અપાઈ રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ચેતર વસાવા વિરુદ્ધ ખોટી રીતે ફરિયાદ કરી બદનામ કરવામાં આવી રહ્યા છે, જેથી આ મેટરમાં મુખ્યમંત્રી તમે દરમિયાનગીરી કરવાની માંગ કરી છે. જો તેમ નહીં થાય કરાય તો આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ગઈકાલે જે રીતે આપણે ચૈતરભાઈ વસાવાના વિરુદ્ધની અંદર જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એની આખી માહિતી એ રીતે છે કે વન વિભાગના અધિકારીઓએ જે સનદ કરેલી જમીન જે ખેડૂતોને આપવામાં આવી હતી એ ખેડૂતે એનો કપાસનો પાક અંદર વાવેતર કર્યો હતો અને જે વન વિભાગના અધિકારી છે એના એ લોકોના દ્વારા એક ખેડૂતે જે કંઈ પાક ઊભો કર્યો હતો એ પાકને તોડી પાડવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે સ્થાનિક ધારાસભ્યના રૂપે જ્યારે અધિકારી અને ખેડૂતોને ભેગા મળી અને એમના ઘરે જ્યારે એમને ચર્ચા કરી ત્યારે સમાધાન કરવામાં આવ્યું અને સમાધાનના ભાગરૂપે એવી નક્કી કરવામાં આવ્યું કે ખેડૂતોને જે પાકની નુકસાની થઈ છે વન વિભાગના અધિકારીઓ એમની ભૂલ સ્વીકારી અને એમને 60,000 રૂપિયા આપવાની નુકસાની આપવાની એમને નક્કી કર્યું. 60,000 રૂપિયા એમને આપ્યા, પરંતુ આ સરકારના રાજની અંદર એમને ખોટા કેસની અંદર ફસાવવા માટે એ લોકોએ તોડપાણી કરી એવો એક ગુનો દાખલ કરી અને વન વિભાગના અધિકારીઓને મારી નાખવાની ધમકી હોય કે હવામાં ફાયરિંગ હોય અને દાગ ધમકી આપવાના રૂપે એમને 386ની કલમ હેઠળ એમના વિરુદ્ધની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે ગઈકાલે એમના ધર્મપત્ની એમને પણ જે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવે છે. તો આ જે ગુનો જે દાખલ કર્યો છે એ ગુનાને માનનીય મુખ્યમંત્રી સાહેબના માધ્યમથી આની ઊંડાણપૂર્વક તપાસ થાય અને સાચા પગલાં લેવાય અને ખોટી રીતે જે ગુનો દાખલ થયો છે એ સ્થગિત કરવામાં આવે એવી અપીલ લઈ અને આજે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે.